વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં અભિલાષા કેનાલ તરફ જવાના રોડ પર ઢોરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી, બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। સમા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ખૂબ જ પરેશાન છે। આયે મને અફ્રેટ મારી, મેં બ્રેક મારી તો એ પણ આ વાગી, મેં પડી ગયો, ગાડી નુકસાન થઈ છે મારે, પણ આ વાગી છે બસ। બીજે કાંઈ બાઇક વાળો હતો અને બીજે હોસ્પિટલમાં લઈ ગયા, એને થોડુંક વાગ્યું, બહુ નહીં, હાથે વાગ્યું છે, ઓ ભાઈ ગયા છે એમ। સાબરકાંઠામાં ફરી એકવાર ટ્રેક્ટર કૌભાંડ ચર્ચામાં આવ્યું। વડાલીના પાંચ ખેડૂતોના નામે લોન લઈ અને 26 લાખની છેતરપિંડી આચરવામાં આવી। આ લોન ટ્રેક્ટરને લઈને હતી। કોરોનામાં સરકારની લોન મળે છે એવું કહીને આચરવામાં આવી છેતરપિંડી। ફાઇનાન્સ કંપનીના કર્મચારી ખેડૂતોના ઘરે જતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે ફરિયાદ દાખલ કરી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઠેર ઠેર હવે બ્રિજ નબળા હોવાના સમાચાર સામે આવતા રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં પણ નવાગંજ બજારથી ચાણસ્મા હાઈવેને જોડતો બ્રિજ 3 વર્ષ પહેલા બન્યો હતો। હાલમાં આ બ્રિજ અને પિલર પર મોટી તિરાડો પડી ગઈ છે। આર એન્ડ બી વિભાગે થીંગડા મારવાની શરૂઆત તો કરી, ન્યૂઝ 18ના અહેવાલ બાદ આર એન્ડ બી વિભાગ સફાળું જાગ્યું છે। કોઈ નક્કર કામગીરી કરવાની જગ્યા પર થીંગડા મારવામાં આવી રહ્યા છે। પાટણવાસીઓના જીવ પર જોખમ છે। આ બ્રિજની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ બ્રિજ પરથી ભારે વાહનો પણ પસાર થાય છે। આ થીંગડા કેટલા દિવસ ટકશે એ મોટો સવાલ છે। ચોમાસા બાદ તંત્ર રોડ પર થીંગડા મારે છે અને સ્થાનિકોની રાવ હોય છે કે થીંગડા 2 દિવસમાં નીકળી જાય છે, ત્યારે આ બ્રિજ પર મારેલા થીંગડા કેટલા દિવસ ટકે છે એ જોવું રહ્યું। પાટણવાસીઓની હાલાકી તો એ છે કે કારણ કંઈ ખબર નથી પડતી, માત્ર દેખાવ પૂરતું કામ થાય છે। બ્રિજમાં પડેલી તિરાડોને પૂરવા, આ રીતે પુરાણ કરવું એ કેટલું યોગ્ય છે? 1 વર્ષથી તો બેરિકેડ મુકેલા છે, ત્યારે હવે થીંગડા મરાઈ રહ્યા છે। તંત્ર કોઈ નક્કર કામગીરી કરે એ ખૂબ જરૂરી છે। આ સમયથી પાટણ ચાણસ્મા હાઈવે પરનો જે બ્રિજ છે એ બિસ્માર હાલતમાં હતો, અને ન્યૂઝ 80 ગુજરાતી ચેનલના માધ્યમથી અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો, અને એના લીધે પાટણ ચાણસ્મા હાઈવે પરનો જે બ્રિજ છે એનું કામ આરએનબી વિભાગે ચાલુ કરી દીધું છે। 1 વર્ષના પ્રયાસ બાદ જે કામ ચાલુ થયું છે તે કામ સારું થાય તેવી આશા રાખીએ, કારણ કે 1 વર્ષથી આ કામ બ્રિજ ઉપર બેરિકેડ મૂકેલા હતા અને અનેક વાર એક્સિડન્ટો પણ થયા છે, એટલે હું એવી આશા રાખું છું કે ન્યૂઝ 18ને જે રીતે ચલાવ્યું છે એ જ રીતે આગળ પણ આ કામગીરી ચલાવે અને આ બ્રિજનું કામ સારામાં સારું થાય। પાટણ શહેરીજનોને પડતી હાલાકીના પ્રશ્નને વાચા આપવામાં ન્યૂઝ 18 ગુજરાતી ફરી અગ્રેસર રહ્યું છે। દ્રશ્ય હું તમને બતાવીશ, થોડા દિવસો અગાઉ જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પાટણ તેમજ ચાણસ્મા હાઈવે પર જે ઓવરબ્રિજ બનાવેલ હતો જેને ક્ષતિ હતી કોઈ કારણસર, પરંતુ તંત્ર છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ઉપર બેરિકેડ મૂકવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કામગીરી ચાલુ કરવામાં નથી આવી। ત્યારે ન્યૂઝ 18ના અહેવાલ બાદ ઊંઘતું આરએનબી વિભાગ જાગતું જોવા મળ્યું છે અને તાત્કાલિક ધોરણે જે બ્રિજમાં ક્ષતિઓ હતી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે। આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાવે છે કે શ્રમિકો દ્વારા જે બ્રિજમાં ક્ષતિઓ હતી તેમાંથી જે માટી ખરતી હતી તે 7 કે 8 ઇંચ જેટલો જે બ્રિજમાં ગેપ થઈ ગયો હતો ત્યાં પ્લેટો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે ચોક્કસ કહીએ કે ન્યૂઝ 18 ગુજરાતી જે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ છે તેના અહેવાલના ફરી પડઘા પડ્યા છે અને ઊંઘતું આરએનબી વિભાગને જગાડવામાં ન્યૂઝ 18 ગુજરાતીને સફળતા મળી, એટલે ચોક્કસ કહીએ કે ન્યૂઝ 18 ગુજરાતી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં ફરી સફળ રહ્યું છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ। સાબરકાંઠાના હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં પણ એક ઓવરબ્રિજનું કામ હવે શરૂ થયું છે। બ્રિજની કામગીરીને લઈ પાંચબત્તી વિસ્તારથી સિવિલ સર્કલ સુધીનો માર્ગ બંધ કરવામાં આવેલો। બ્રિજનું કામ શરૂ થતાં સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકી વેઠવી પડશે। વૈકલ્પિક રસ્તો આપ્યો છે પરંતુ શરૂ થયો નથી, જેથી પાર્કિંગની પણ સમસ્યા ઊભી થશે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે।